સુરત નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓ દ્વારા નવરાત્રીમાં મન મૂકીને ગરબા ઘૂમવા માટે તડામાર તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. ત્યારે સુરતમાં ગરબાના તાલે ઝૂમતા ખેલૈયાઓને જરા ધ્યાનથી જુઓ. નવરાત્રીનો આ ખેલૈયામાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજ ઉત્સાહની સાથે ખેલૈયાઓ દ્વારા ડ્રગ્સ અવેરનેસ જે રીતે કાર્યક્રમ કર્યો તે બિરદાવાલાયક છે. એક તરફ રાજ્યમાં અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, ત્યારે યુવાધનમાં ફેલાતા ડ્રગ્સના સેવનના દૂષણને દૂર કરવા રાજ્ય સરકાર અને રાજ્યની પોલીસે ખૂબ ચિંતિત પણ છે. ડ્રગ્સના દૂષણને દૂર કરવા ઠેર ઠેર અવેરનેસ કાર્યક્રમો પણ કરવામાં આવે છે. સુરતમાં એક પ્રી નવરાત્રીમાં ખેલૈયાઓ દ્વારા પણ આ દૂષણ દૂર થાય તે માટે ડ્રગ્સ અવેરનેસ બેનરો લઈને ખેલૈયા ગરબા રમ્યા હતા. શહેરના ગૌરવપથ રોડ પર આવેલા એક હોલમાં પ્રી નવરાત્રીનો કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સના કારણે ઘણા પરિવારો તેમજ ઘણા લોકોની જિંદગી બરબાદ થઈ છે, ત્યારે ખેલૈયાઓ દ્વારા પણ નક્કી કર્યું કે આપણા થકી કંઈક અનોખી રીતે ડ્રગ્સ અવેરનેસની મેસેજ લોકો સુધી પહોંચાડીએ, કે લોકો આ અવેરનેસનો મેસેજને માત્ર મેસેજ જ નહીં પરંતુ પોતાના જીવનમાં પણ ઉતારે. એ હેતુથી ખેલૈયાઓ આ પ્રી નવરાત્રીમાં ગરબા રમતા સમયે હાથમાં દાંડિયા નહીં પરંતુ ડ્રગ્સ અવેરનેસના વિવિધ મેસેજો લખેલા બેનરો લઈને ગરબે ઝૂમ્યા હતા. ડ્રગ્સ એ આપણા સમાજમાં ફેલાઈ રહેલું બહુ એક મોટું દૂષણ છે અને એણે ઘણા પરિવાર અને ઘણા યુવાનોની જિંદગી બરબાદ કરી છે. જેથી ડ્રગ્સના સેવનથી દૂર રહેવું જોઈએ એક સ્વસ્થ અને સારા સમાજના નિર્માણ માટે. ડ્રગ્સની લોક જાગૃતિ માટે અમે આ પ્રી નવરાત્રીમાં ડ્રગ્સનું દૂષણ ના ફેલાય તેના માટે એનો પ્રચાર કર્યો છે અને આજે તેના એક નવતર પ્રયાસ રૂપે અમે દાંડિયાના બદલે આ બેનર હાથમાં લઈને આજે અમે ગરબા રમ્યા છીએ. આજે હું એમ કહેવા માંગીશ કે આજે અમે દાંડિયાની બદલે નો ડ્રગ્સના બેનર લઈને દોઢાને ગરબા રમ્યા અને અમારે સૌભાગ્ય છે કે અમને અવેરનેસ સ્પ્રેડ કરવાનો ચાન્સ મળ્યો કે લોકો ડ્રગ્સનો કન્ઝમ્પશન ઓછો કરે.